તો આ તરફ મોરબીના માળિયા હળવદ હાઈવે પર એક કાર સળગી ગઈ આ તસવીરો જુઓ રોડ પર એક કાર ભરભર સળગી ઉઠી રોહીશાળ ગામ પાસે આવેલ અનિયારી ટોલ નાકા નજીક અચાનક કારમાં આગ લાગી આગ લાગવાનું કારણ અકબંધ છે આગને કારણે માળિયા હાઈવે જામ થઈ ગયો હતો ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી સુરતના કતારગામ વિસ્તારમાં માથાભારે શખ્સનો આતંક જોવા મળ્યો કતારગામના બંબાવાડી મીરા ડાયમંડના પાર્કિંગમાં આ ઘટના બની પાર્કિંગમાં રાખેલી બાઇકને માથાભારે શખ્સે આગ ચંપી કરી આરોપીનું નામ પંકજ પટેલ હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જુનાગઢના મેંદરડામાં એક્યાસી લાખની લૂંટનો જે મામલો હતો એલસીબીએ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે સફળતા હાંસલ કરી છે આરોપી દીપક જોગિયા સહિત ત્રણની ધરપકડ કરી લેવામાં આવી રિવોલ્વર અને હથિયાર સાથે લૂંટને અંજામ આપ્યો હતો અઠાવન લાખના સોનાના બિસ્કીટ એકવીસ કિલો ચાંદીની લૂંટ થઈ હતી પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્રણેય આરોપીઓ છે તે ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં ભાદર નદીના કાંઠે છે છુપાયેલા છે તો એલસીબીની ટીમ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા અને તેમને જ આ બાબતે લૂંટના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા શરૂઆતમાં તપાસમાં કોઈ સહયોગ આપેલો નહીં પરંતુ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં અંતે છે આરોપીઓ ભાંગી પડેલા અને આ લૂંટનો જે મુદ્દામાલ છે પોતે ક્યાં છુપાવેલો છે પંચમહાલના શેખપુર ગામમાંથી બાઇક ચોરી કરનાર ઝડપાયો છે પોલીસે પંચમહાલ તથા વડોદરા જિલ્લામાંથી જુદી જુદી જગ્યાએ ચોરી કરેલી ઓગણીસ જેટલી બાઇકો ઝડપી પાડી છે પોલીસ તપાસ દરમિયાન આરોપીના શેખપુર સ્થિત ઘરેથી પાંચ બાઇકો સંતાડેલી હાલતમાં મળી આવ્યા મોત્સવ પૂરા કરવા ચોરીના રવાડે ચડેલા આ શખ્સો હાલ જેલમાં ધકેલી દેવાયા છે પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં વડોદરા અને પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યા બાદ અલગ અલગ ગામમાં બાઇકો આપી દીધા હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે તપાસ કરી તો ઓગણીસ જેટલી બાઇક જપ્ત કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઝડપાયેલા આરોપીની ડુપ્લિકેટ ચાવી અને લોક તોડીને બાઇકની ચોરી કરતો હોવાની મોડો સોપરંડી સામે આવી ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટર આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કારલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો

એ ષડયંત્ર તોડવામાં એને રોકવામાં આજે ખૂબ મોટી સફળતા આપણે પ્રાપ્ત થઈ છે આ રકમથી અનેક બીજા ષડયંત્ર થઈ શકતા આ સાડા ત્રણસો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે એટલું જ નહીં આનાથી અનેક ષડયંત્ર આવનારા દિવસોમાં ખુલશે અમદાવાદમાં હેરોઇન કેસની તપાસમાં એટીએસએ એન્ટ્રી કરી છે વેરાવળ બંદરથી કરોડોનું હેરોઇન જડપાયું હતું ગુજરાત એટીએસએ હેરોઈન કેસમાં તપાસ હાથ ધરી છે ગુજરાતના દરિયાઈ માર્ગથી પહોંચાડવાનું નક્કી કરાયું હતું વેરાવળ બંદરથી યુપી હેરોઇન મોકલવાનું હતું યુપીના ડ્રગ્સ માફિયાને હેરોઇન પહોંચાડવાનું હતું વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી પહોંચાડવાનું હતું પકડાયેલ નવ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે ગોંડલમાં સો વર્ષ જૂના બ્રિજનો જે મામલો હતો રાજ્ય સરકારે આ બ્રિજને લઈને હાઈકોર્ટને માહિતી આપી છે રાજ્ય સરકારે નવો બ્રિજ બનાવવા તૈયારી દર્શાવી છે જૂના બ્રિજની સમાંતર નવો બ્રિજ બનાવવાની તૈયારી છે હેરિટેજ બ્રિજની જાળવણી માટે પગલાં લેવાશે બે વર્ષમાં નવા બ્રિજનું બાંધકામ પણ થઈ જશે નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો સામે આવ્યો નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રાયોજનના સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી નકલી કચેરી કૌભાંડના આ સમગ્ર કાંડમાં સંજય પંડ્યા એપ્રિલ બે હાજર બાવીસથી માર્ચ બે હજાર ત્રેવીસ સુધી દાહોદમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા સંજય પંડ્યા દ્વારા અબુબકર સાથે મળી બે પોઈન્ટ કરોડ આખું કૌભાંડ આચરવામાં આવ્યું કચેરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં ચૌદ આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે બે વોન્ટેડ જાહેર કરાયા છે દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં સાત બેંકોના બસ્સો સ્ટેટમેન્ટ સાથેની ચાર્ટશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી પકડાયેલા આરોપીઓએ નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણાં કયા કયા ખર્ચ થયા છે તે માટે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટની નિમણૂક પણ કરવામાં આવી છે કઈ કઈ જગ્યાએ નાણા ખર્ચવામાં આવ્યા તે અંગે પણ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ટાંચમાં લઈ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે अप्रोक्सीमेटली इस इनके सही से किया गया है अभी जो तपास चालू है चार्जशीट खत्म हो गया उसके बाद भी हमारा आ, तपास चालू है उसके अंदर भी हमको नया एविडेंस मिला इनके अगेंस्ट जिसके कारण हमको पक्का पता चला इनका इन्वॉल्वमेंट था उसी के कारण हमने कल को अरेस्ट किया સુરેન્દ્રનગરમાં બાળકોનો શાળામાં પૂરવાનો જે મામલો પ્રકાશમાં આવ્યો હતો બેદરકારી દાખવનાર જે શિક્ષકો છે તેમની બદલી કરાઈ છે ફતેપુરા પ્રાથમિક શાળામાં આખી આ ઘટના બની હતી બે શિક્ષકોની અન્ય તાલુકામાં બદલી થઈ છે સાયલા અને ચોટીલા ખાન પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી કરવામાં આવી છે આચાર્ય અને શિક્ષકોને કારણદર્શક નોટિસ પણ પડકારવામાં આવી હતી સત્તર ફેબ્રુઆરીએ શાળા પાસેથી ખુલાસો માંગવામાં આવેલો હતો વધુ તપાસ દરમિયાન હજુ કોઈ દોષિત જણાશે તો કાર્યવાહી થશે વીસ થી વધુ બાળકોને શાળામાં બહારથી તાળું મારાયું હતું શિક્ષકો શાળાને તાળુ લગાવીને બહાર નીકળી ગયા હતા બાળકો રડતા હોવાની ગ્રામજનોને જાણ થતા તાળા તોડવામાં આવ્યા હતા અમરેલીમાં આસરાણામાં શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે વિદ્યાર્થીની સાથે સંબંધો બાંધવાનો આરોપ છે રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે શિક્ષકે વિદ્યાર્થીને ધમકી આપી હોવાનો પણ આરોપ છે શિક્ષકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે ગીગા બમ્મરની વિવાદિત ટિપ્પણીનો મામલો અમરેલીમાં ક્ષત્રિય સમાજ હવે મેદાને આવ્યો છે ધારી અને બગસરાના ક્ષત્રિય સમાજે રજૂઆત કરી છે પ્રાંત કચેરી ખાતે સમાજે આવેદન પત્ર પણ આપ્યું છે ગીગા બમ્મર સામે કાર્યવાહીની માંગણી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે આણંદના સોજીત્રા તાલુકામાં ભૂલકાઓએ શાળા શરૂ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ઈસણાવ ગામના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક શાળા બંધ થતા પચીસ જેટલા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે શિક્ષણ વિભાગે ત્રણ વર્ષ પહેલા ઓછી સંખ્યા હોવાનું કારણ આપીને ગણેશપુરા પ્રાથમિક શાળાને તાળા મારી દીધા હતા જેના કારણે ખેતમજૂરી કરતા અને આર્થિક રીતે નબળા પરિવારના બાળકોનું શિક્ષણ જોખમાયું છે ગણેશપુરાની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઇસણાવ શાળામાં પ્રવેશ આપી દેવાયો હતો જોકે નાના બાળકો બે થી અઢી કિલોમીટર ચાલીને શાળાએ જવાની ફરજ પડી રહી છે અને તેમાં પણ ચોમાસામાં રસ્તો પર પાણી જ્યારે ભરાયેલા હોય ત્યારે આ બાળકો શાળાએ જઈ શકતા નથી ત્યારે બાળકોએ ફરી ગણેશપુરા પ્રાથમિક શાળાને શરૂ કરવામાં આવે તેવી માગણી કરી અને સૂત્રોચ્યાર સાથે વિરોધ નોંધાવ્યો

અને પ્લસ બીજું કે ચોમાસામાં રસ્તામાં પાણી ભરાય છે તો એક મહિનો સ્કૂલ એમની બગડે છે તો વિદ્યાર્થીનો બર્તર ખોરવાય છે તો સરકારને અમારી અપીલ છે કે જલ્દીમાંથી જલ્દી સ્કૂલ ગણેશપુરાની ચાલુ કરે હવે એના માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બાળકોને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે એ સુવિધા એ બાળકોને વાલીઓને મળવા પાત્ર છે કિલોમીટર જે એના ધારા ધોરણ મુજબ આવતા હશે તે મળવા પાત્ર હશે હું તપાસ કરી અને હું જોડાઈ લઉં છું મોરબીમાં રોગયાળાએ ફરી માથું છક્યું છે મિશ્ર ઋતુના કારણે તાવ શરદી ઉધરસ જેવા લક્ષણો સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાં ગત મહિનામાં નવસો ઇઠ્યોતેર જેટલા કેસો નોંધાયા હતા જ્યારે ચાલુ માસના બાવીસ દિવસ દરમિયાન સાતસો એકાણું જેટલા કેસ હાલ નોંધાયા છે તો જાન્યુઆરી મહિનામાં ટોટલ આ પ્રકારની ફ્લુ ઓપીડી અલગથી આપણે ચાલે છે હોસ્પિટલ ખાતે જ્યાં શરદી ઉધરસને એ પ્રકારના કેસ જોવા મળે ફ્લુના કેસ આપણે અલગથી જોઈએ છીએ જાન્યુઆરી મહિનામાં ટોટલ નવસો ને અઠ્યોતેર દર્દીઓ આપણે એ વિધાનમાં જોયેલા અને ચાલુ મહિનામાં અત્યાર સુધી જે મહિનો પૂરો થવામાં છે સાતસો એકાણું દર્દીઓ જોયેલા છે ફ્લુ ઓપીડીમાં મોરબી સિવિલ હોસ્પિટલ માટે આયા આગળ બાળકો તેમજ એના પરિવાર ઘણા બધા અત્યારે કરવા પડતા હોય કારણ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન થઈ રહ્યું છે અમદાવાદમાં અવડા દ્વારા શહેરમાં બસો પચાસ કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનશે અમદાવાદ અને કલોલને જોડતા છ લેન રોડ સહિત વીઆઈપી રોડ બનશે અવડાને વર્ષ 2022-23 માં 957 નવસો કરોડની આવક થઈ જે પૈકી પ્લોટ અને દુકાનના વેચાણથી 350 કરોડની આવક થઈ પ્રદૂષણમાં ઘટાડો વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે પાંચ કરોડના ખર્ચે બાયોડાયવર્સીટી પાર્કનું નિર્માણ કરવામાં આવશે તો સેલા સિંગરવા જેવા ગામોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે અવડા શહેરમાં વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપરની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરવામાં આવશે ત્યાં વિકાસની વિવિધ જે પરવાનગીઓ આપવામાં આવે છે એના અંતર્ગત પણ ઓડાને લગભગ બસો કરોડ રૂપિયા જેટલી આવક થવાનો અંદાજ છે આ મળી અને લગભગ કુલ સત્તરસો પાંચ કરોડ રૂપિયાની આવક અને એની સામે આપણે સોળસો પચીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું ગાંધીનગરથી મોટેરા મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થશે માર્ચ એપ્રિલમાં શરૂ થશે આ ટ્રાયલ રન આ ટ્રાયલ રન શરૂ કરવા માટે સરકારે તૈયારી બતાવી દીધી છે ગાંધીનગર છ જીરોથી મેટ્રો સ્ટેશનને ડબ્બો લાવવામાં આવ્યો છે મોડી રાત્રે મેટ્રો કોચ ગાંધીનગર પહોંચી ચૂક્યો છે ગાંધીનગરથી અમદાવાદના મુસાફરોને ફાયદો થશે